प्रिय स्टूडेंट्स, जो अत्यारे आपणे लिटल स्टेप्स 10, 11, 12 ની સ્ટોરી આપણે જે જોવાના હતા, ધ સ્કાય ઇઝ ફોલિંગ, એના કેરેક્ટર એટલે પાત્ર, અને એ પાત્ર અહીંયા હું તમને તેના પિક્ચર્સ બતાવું છું અને તેના નામ પણ આપેલા છે, એ તમે ધ્યાનથી જોજો. પહેલું મેઇન કેરેક્ટર જે છે એ ચિકન લિકન, ચિક એટલે મરઘીનું બચ્ચું, અને તે એનું મુખ્ય પાત્ર છે, મુખ્ય મેઇન કેરેક્ટર છે. ત્યાર પછી આવે છે, તેમાં આગળ સ્ટોરી જેમ આગળ વધે છે એમ આવે છે બીજું પાત્ર, છે બીજું કેરેક્ટર હેની પેની, તે એક મરઘી છે. પછી આગળ જતા આવે છે કોક, એનું નામ છે કોકી લોકી, ત્રીજું કેરેક્ટર ઓફ ધ થર્ડ કેરેક્ટર ઓફ ધ સ્ટોરી, અને તે છે કોકી લોકી. ત્યાર પછી ફોર્થ કેરેક્ટર ઓફ ધ સ્ટોરી ડકી લકી, જે એક ડક છે. ત્યાર પછી આગળ આવે છે ગુસી પુસી, અને તે એક ગૂસ છે. ગૂસ એટલે એક હંસ જેવું જ પક્ષી, જેની ડોક લાંબી હોય છે. ત્યાર પછી લાસ્ટ કેરેક્ટર ઓફ ધ સ્ટોરી લાયન, અને તેનું નામ લાયન જ છે. હવે આપણે આ સ્ટોરી છે એ લાઇન બાય લાઇન, અને તેનું પિક્ચર હું અહીંયા સ્ટોરી પિક્ચર મૂકીશ અને તેનું વાંચન કરીશ, સાથે સાથે ગુજરાતી પણ કરીશ, એટલે તમને ખ્યાલ આવી જાય, એના સ્ટોરીની પણ તમને મજા પડે. તો હવે અહીંયા જોજો, તમે સ્ક્રીન ઉપર આવશે આ સ્ટોરી, તે તમે ધ્યાનથી પિક્ચર વાઇઝ સાંભળજો. જો વન્સ ધેર વોઝ અ ડિયર લિટલ ચિકન કોલ્ડ ચિકન લિકન. શી વોઝ હોપિંગ અબાઉટ અંડર એ બિગ ટ્રી વેન એ લીફ ફેલ રાઇટ ઓન હર હેડ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિકન લિકન માટે શી સર્વનામનો ઉપયોગ થયો છે, આપણે હોમવર્કમાં હું તમને શોધવા આપીશ કે કોના માટે સીનો ઉપયોગ થયો છે અને કોના માટે હીનો ઉપયોગ થયો છે, તે તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓ નો, ધ સ્કાય ઇઝ ફોલિંગ, સેડ ચિકન લિકન એન્ડ સી સ્ટાર્ટેડ ટુ રન. બાય એન્ડ બાય સી મેટ હેની પેની, એટલે એક આગળ નવું પાત્ર આવે છે હેની પેની. આપણે ચિત્રમાં જોયું છે કે હેન છે તે આગળ દોડતા દોડતા તેને મળે છે. હવે હેની પેની પૂછે છે, વાય આર યુ રનિંગ ચિકન લિકન, ધ સ્કાય ઇઝ ફોલિંગ એન્ડ એ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન માય હેડ. ઓ સેડ હેની પેની એન્ડ સી ટુ બિગેન ટુ રન વિથ ચિકન લિકન. બાય એન્ડ બાય દે મેટ કોકી લોકી. એટલે અહીંયા હેની પેની માટે પણ સી સર્વનામનો ઉપયોગ થયો છે, તે તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે આગળ એક નવું કેરેક્ટર આવે છે કોકી લોકી, તે પૂછે છે હવે, વાય આર યુ ચિકન લિકન એન્ડ હેની પેની. હવે હેની પેની આન્સર આપે છે, ધ સ્કાય ઇઝ ફોલિંગ, એ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. ઓ ડિયર સેડ કોકી લોકી એન્ડ હી ટુ બિગેન ટુ રન વિથ ધેમ. અહીંયા કોકી લોકી માટે હી સર્વનામનો ઉપયોગ થયો છે, તમારે ધ્યાનમાં રાખવાનો છે. બાય એન્ડ બાય ધે મેટ ડકી લકી, અને દોડતા દોડતા તેમને ડકી લકી મળે છે. હવે ડકી લકી પણ પૂછે છે, વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની એન્ડ કોકી લોકી.
હેની પેની આન્સર આપે છે ધ સ્કાય ઇઝ ફોલિંગ, એ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન સેટ, ડિયર મી એન્ડ ડિયર મી સેડ ડકી લકી એન્ડ સી ટુ બિગેન ટુ રન વિથ ધેમ. અને ડકી લકી પણ તેમની સાથે દોડવા માંડે છે. બાય એન્ડ બાય ધી મેટ ઘૂસી પૂસી. આપણે ઘૂસી પૂસીનું પણ પિક્ચર જોયેલું છે. હવે ઘૂસી પૂસી પૂછે છે વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની કોકી લોકી એન્ડ ડકી લકી, ધ સ્કાય ઇઝ ફોલિંગ એ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. વેન ઘૂસી પૂસી હર્ડ ધીસ સી બિગેન ટુ રન વિથ ધેમ વિધાઉટ સેઇંગ એ વર્ડ. હું ફરીથી આ લાઇનનું રિપીટ કરીશ. વેન ઘૂસી પૂસી હર્ડ ધીસ સી બિગેન ટુ રન વિથ ધેમ વિધાઉટ સેઇંગ એ વર્ડ. અને ઘૂસી પૂસી પણ તેમની સાથે જ કાંઈ પણ બોલ્યા વગર દોડવા માંડે છે. અને ઘૂસી પૂસી માટે સી સર્વનામનો ઉપયોગ થયો છે. બાય એન્ડ બાય ધે મેટ લાયન. અને દોડતા દોડતા તેઓને લાયન મળે છે. વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની કોકી લોકી ડકી લકી એન્ડ ઘૂસી પૂસી, ધ સ્કાય ઇઝ ફોલિંગ એ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ, શો મી વેર ઇઝ ઇટ લાયન આસ્ક્ડ, ચિકન લિકન ટુક ધેમ ટુ ધ ટ્રી, ચિકન લિકન ટુક ધેમ ટુ ધ ટ્રી, there were many dry leaves there. Where is the sky? The lion asked. Chicken licken, henny penny, cocky locky, ducky lucky and goosey pussy laughed. હવે મેં આ સ્ટોરીને લાઈન બાય રીડિંગ કર્યું. હવે તમારે અહીંયા હું લાઈન બાય લાઈન પિક્ચર સાથે ટ્રાન્સલેશન કરીશ ગુજરાતીમાં. તે તમે ધ્યાનથી સાંભળજો અને પિક્ચર જોજો જે સ્ક્રીન ઉપર આવશે. ફ્રેન્ડ્સ, હવે અહીંયા તમે સ્ક્રીન ઉપર જુઓ. પિક્ચર પ્રમાણે હું લાઈન વાંચી દઈશ અને તેનું ટ્રાન્સલેશન પણ ગુજરાતીમાં કરીશ, જે તમે ધ્યાનથી સાંભળજો. વન્સ ધેર વોઝ એ ડિયર લિટલ ચિકન કોલ્ડ ચિકન લિકન. એકવાર ચિકન લિકન નામનું એક વહાલું નાનું મરઘીનું બચ્ચું હતું. સી વોઝ હોપિંગ અબાઉટ અંડર એ બિગ ટ્રી વેન એ લીફ ફેલ રાઇટ ઓન હર હેડ. તે મોટા ઝાડ નીચે કુદાકૂદ કરી રહી હતી અને ત્યારે એક મોટું પાંદડું બરાબર તેના માથા પર પડ્યું. ઓ નો, ઓ નો, ઓ ના હોય, ના હોય, ધ સ્કાય ઇઝ ફોલિંગ, આભ પડી રહ્યું છે. સી સ્ટાર્ટેડ ટુ રન. હવે તમે જુઓ ચિત્રમાં તે દોડવાનું શરૂ કરી દે છે. તે દોડવા લાગી. બાય એન્ડ બાય સી મેટ હેની પેની. જો હવે એક નવું કેરેક્ટર એડ થઈ રહ્યું છે. કેરેક્ટર એટલે તમને ખબર છે પાત્ર. અને એડ થઈ રહ્યું છે એટલે કે ઉમેરાઈ રહ્યું છે. બાય એન્ડ બાય
बाय एंड बाय सी मेट हेनी पेनी अने दौड़ता दौड़ता तने तेने दौड़ता दौड़ता तेने हेनी पेनी मळे छे। अवे हेनी पेनी तेने पूछी रही छे, वाय आर यू रनिंग चिकन लिकन, चिकन लिकन तू शा माटे दौड़ी रही छे। ધ સ્કાય ચિકન લિકન તેને જવાબ આપે છે, અહીંયા જુઓ, ધ સ્કાય ઇઝ ફોલિંગ એન્ડ એ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન માય હેડ, અને આભ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો બરાબર મારા માથા ઉપર પડ્યો, આભ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો બરાબર મારા માથા પર પડ્યો। ઓહો સી ટુ બિગેન ટુ રન વિથ ચિકન લેકન, તે પણ ચિકન લેકનની સાથે દોડવા લાગી અને દોડતા દોડતા હવે એક નવું પાત્ર ઉમેરાય છે, કોકી લોકી, તે તેમને રસ્તામાં મળે છે। બાય એન્ડ બાય ધે મેટ કોકી લોકી, અને દોડતા દોડતા તેમને કોકી લોકી મળ્યો। હવે કોકી લોકી પૂછે છે, વાય આર યુ રનિંગ ચિકન લિકન એન્ડ હેની પેની, તમે શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન અને હેની પેની। ધ સ્કાય ઇઝ ફોલિંગ, હેની પેની જવાબ આપે છે, આન્સર આપે છે કે અભ પડી રહ્યું છે, એ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન સેટ, બરાબર તેનો એક બરાબર ટુકડો ચિકન લિકનના માથા પર પડ્યો। ઓ ડિયર ઓ ડિયર, કોકી લોકી શું બોલે છે, ઓ ડિયર ઓ ડિયર, ઓ બાપરે ઓ બાપરે। અને તેમ બોલીને, એન્ડ હી ટુ બિગેન ટુ રન વિથ ધેમ, અને તેમ બોલીને તે પણ તેમની સાથે દોડવા લાગે છે, તે પણ તેમની સાથે દોડવા માંડ્યો। બાય એન્ડ બાય ધે મેટ ડકી લકી, અને દોડતા દોડતા તેમને ડકી લકી મળે છે, દોડતા દોડતા કોણ મળે છે તેમને, ડકી લકી। આ એક નવું પાત્ર ઉમેરાય છે, નવું કેરેક્ટર એડ થાય છે। તે પણ પૂછે છે, ડકી લકી પૂછે છે, વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની એન્ડ કોકી લોકી, તમે શા માટે દોડી રહ્યા છો, તો હેની પેની શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન હેની પેની એન્ડ કોકી લોકી। હવે હેની જવાબ આપે છે, હેની પેની છે તે જવાબ આપે છે, ધ સ્કાય ઇઝ ફોલિંગ, આભ પડી રહ્યું છે, ઓ ડિયર ડિયર મી ડિયર મી, બાપરે બાપરે, તેમ કહીને ડકી લકી પણ તેમની સાથે દોડવા માંડે છે। જુઓ, એન્ડ સી ટુ બિગેન ટુ રન વિથ ધેમ, અને એમ કહીને તે પણ તેમની સાથે દોડવા લાગે છે। બાય એન્ડ બાય ધે મેટ ઘૂસી પૂસી, અને દોડતા દોડતા તેમને ઘૂસી પૂસી પણ મળે છે। અહીંયા પણ પાછું એક નવું કેરેક્ટર એડ થયું, ઘૂસી પૂસી, તમે પિક્ચરમાં જોઈ શકો છો। હવે ઘૂસી પૂસી મળે છે, તે પૂછે છે, વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની કોકી લોકી એન્ડ ડકી લકી, તો હેની પેની આન્સર આપે છે, ધ સ્કાય ઇઝ ફોલિંગ, આભ પડી રહ્યું છે, એ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ, બરાબર એક ટુકડો આકાશનો ચિકનના માથા પર, ચિકન લિકનના માથા ઉપર પડ્યો છે।
બેન ઘૂસી પૂસી હર્ડ ધીસ વર્ડ, એટલે કે જ્યારે ઘૂસી પૂસી આ શબ્દો સાંભળે છે, શી બિગેન ટુ રન વિથ ધેમ વિધાઉટ સેઈંગ એ વર્ડ, અને તે કાંઈ પણ બોલ્યા વગર તેમની સાથે દોડવા માંડે છે. એટલે ઘૂસી પૂસી પણ તેમની સાથે દોડવા માંડ્યું. જ્યારે ઘૂસી પૂસી આ સાંભળ્યું, તે એક શબ્દ બોલ્યા વગર તેમની સાથે દોડવા માંડી. બાય એન્ડ બાય ધે મેટ લાયન, આમ દોડતા દોડતા બધા દોડે છે ત્યારે તેમને રસ્તામાં લાયન મળે છે. અને લાયન પણ પૂછે છે, વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની કોકી લોકી ડકી લકી ઘૂસી પૂસી, તમે શા માટે દોડી રહ્યા છો ચિકન લિકન હેની પેની કોકી લોકી ડકી લકી અને ઘૂસી પૂસી. ત્યારે હેની જે પેની જવાબ આપે છે, ધ સ્કાય ઇઝ ફોલિંગ, અબ પડી રહ્યું છે, એ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન સેડ, અને તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો છે. હવે શો મી વેર ઇઝ ઇટ, હવે લાયન બોલે છે, મને બતાવો તે ક્યાં છે. ચિકન લિકન ટુક ધેમ ટુ ધ ટ્રી, અને ચિકન લિકન બધાને લઈ અને પેલા ઝાડ પાસે જાય છે. ઝાડ પાસે લઈ ગઈ. There were many dry leaves there. ત્યાં ઘણા સૂકા પાંદડા હતા. Where is your sky? લાયન ફરી પૂછે છે. લાયન આસ્ક્ડ, એટલે કે લાયન ફરી પૂછે છે કે તારું આકાશ ક્યાં છે, તારું હબ ક્યાં છે. તો હેની પેની કોકી લોકી ડકી લકી એન્ડ ઘૂસી પૂસી લાફ્ડ, અને પેની કોકી લોકી ડકી લકી અને ઘૂસી પૂસી હસ્યા. આમ વિદ્યાર્થી મિત્રો, તમને આ સ્ટોરી લાઇન બાય લાઇન મેં ટ્રાન્સલેશન પણ ગુજરાતીમાં કર્યું અને તેનું પિક્ચર પણ તમને સ્ક્રીન ઉપર બતાવ્યું, એટલે તમને ઘણી મજા પડી હશે. યુ હેવ એન્જોયડ ઇટ વેરી મચ. હવે વિદ્યાર્થી મિત્રો, હું આની સાથે તમને એક સરસ મજાનું હોમવર્ક આપીશ, જેમાં તમારે લખવાનું છે કે હેની પેની ચિકન લિકન આ બધા પાત્રોના નામ કેટલી વખત આવે છે, ત્યાર પછી હી અને સી કોના માટે વપરાયું છે તે તમારે લખવાનું છે. ઓકે, ચલો હવે આગળ જુઓ. હોમવર્ક માટે હું તમને બતાવું છું વિડીયોમાં, તે પણ તમે હું તેને પીડીએફ મોકલાવીશ, અને પીડીએફમાં તમારે આ હાર્ડ વર્ડ એટલે કે વોકેબ્યુલરી શબ્દાર્થ તેમજ આના માટેનું જે થોડું નાનું હોમવર્ક આપીશ એ પણ લખવાનું છે, એની પીડીએફ મોકલાવીશ. તથા સ્વાધ્યાય પોથીમાં આપણે જે એક્સરસાઇઝ કરીએ છીએ એ એક્સરસાઇઝની પણ લખીને હું પીડીએફ મોકલાવીશ, જે તમે તમારી સ્વાધ્યાય પોથીમાં લખી દેજો, અને તમે આ સ્ટોરીના હાર્ડ વર્ડ પણ તમારી નોટબુકમાં ફેન નોટબુકમાં જે પ્રમાણે આપણે અગાઉ કીધું છે એ પ્રમાણે જ તમારે લખવાનું છે, તે તમે ધ્યાનથી લખી દેજો. Thank you.